નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હું છું હિતેશ કેટવી. મિત્રો, ધોરણ 10-12ના ઘણા બધા વિદ્યાર્થીઓ માટે એક ન્યૂઝ અત્યારે ચાલે છે. રિપીટરની જ હું અત્યારે વાત કરવાનું છું, કેમકે હું સ્પેશિયલી વિડીયો રિપીટર માટે જ બનાવું છું. રિપીટરની મને બહુ કદર છે, પણ એ લોકોને કદાચ હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, આખા ગુજરાતની અંદર કોઈ તમારી કોઈ ન્યૂઝ લેતું નથી, દેતું નથી, તમારી સાથે કોઈ લેવા દેવા નથી, પણ મને છે. તો હું એ વાત કરીશ કે ભાઈ, રિપીટર વિદ્યાર્થીઓને શું ફાયદો થવાનો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ જે છે પ્રમાણપત્ર, આ એક અલગ જ નિયમ છે. અત્યારે જે લેટેસ્ટ નિયમ આવ્યા છે એના પ્રમાણે આપણે કંઈક વાત કરવાના હતા. અત્યારે છોડો, અત્યારે બોર્ડની વેબસાઇટ ઉપર જ આપણે છીએ. પણ હું તમને શું શેર કરવા માગું છું કે હમણાં જે ન્યૂઝ આવી એ પ્રમાણે ધોરણ 10 અને ધોરણ 12, ધોરણ 10ના વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાર્થીઓ બે વખત પરીક્ષા આપી શકશે કે નહીં, ધોરણ 12ના વિદ્યાર્થીઓ બે વખત પરીક્ષા આપી શકશે કે નહીં, પરીક્ષા બધા જ બે વખત આપવાના છે. રિપીટર વિદ્યાર્થીઓની વાત કરું છું. રિપીટર વિદ્યાર્થી ફેલ થાય છે, હવે વધુમાં વધુ બે વિષયમાં ફેલ થયેલા હશો તમે, બરાબર, એનાથી વધારે ત્રણમાં ફેલ થયેલા છો. તો તમે અત્યારે તો માર્ચમાં બધા વિષયની એક્ઝામ આપવાના છો, અને બધા વિષયની એક્ઝામ આપ્યા પછી ધોરણ 10નો વિદ્યાર્થી, માર્ચમાં બધા વિષયની એક્ઝામ આપ્યા પછી ધોરણ 10નો જે વિદ્યાર્થી છે, બરાબર, અહીંયા થોડી ચર્ચા કરી લઈએ. માર્ચની અંદર ધોરણ 10નો વિદ્યાર્થી પરીક્ષા આપે છે, માર્ચની અંદર એ બધા વિષયની પરીક્ષા આપે છે, બધા વિષયની શું આપે છે, પરીક્ષા આપે છે. ધોરણ 10 વાળો, ધોરણ 10નો વિદ્યાર્થી માર્ચમાં બધા વિષયની પરીક્ષા આપશે, બધા વિષયની પરીક્ષા આપે છે, અને બધા વિષયની પરીક્ષા આપતા એ ત્રણમાં ફેલ થાય. કેટલામાં ફેલ થાય? ત્રણની અંદર ફેલ થાય છે, તો એ ત્રણ વિષયની ફરીથી એક્ઝામ આપી શકે છે. રિપીટર હોય કે રેગ્યુલર હોય, ધોરણ 10નો વિદ્યાર્થી માર્ચની અંદર પરીક્ષા આપશે. 2024 હેપી ન્યૂ ઇયર, 2024માં એક્ઝામ આપવાનો છે, અને એક્ઝામ આપીને ત્રણમાં ફેલ થાય તો એ ત્રણે ત્રણની ફરીથી એક્ઝામ આપી શકે છે, પૂરક પરીક્ષા. એના બાદ ધોરણ 12ની વાત કરો તો ધોરણ 12ની અંદર, 21 નહીં, ધોરણ 12ની અંદર, ધોરણ 12ની અંદર આર્ટ્સ કોમર્સ આ બંનેની અંદર શું છે, તો પહેલાં એક વિષયની એક્ઝામ લેવાતી હતી, હવે તમને બે વિષયની પરીક્ષા લેવાશે. પહેલાં એકની લેવાતી હતી, હવે બે વિષયની પરીક્ષા લેવાશે, અને તમે પૂરક પરીક્ષા આપી શકો છો. તમારા પેપરની અંદર પણ એવી વ્યવસ્થા છે કે 30% હેતુલક્ષી છે, એટલે તમે ફેલ તો થવાના જ નથી. શું કીધું મેં? ફેલ તો નથી જ થવાના. બીજા અમારા વાલા વિદ્યાર્થીઓ એવા, ધોરણ 12 સાયન્સવાળા, વાલા નથી તેમ છતાંય 12 સાયન્સના વિદ્યાર્થીઓ જે છે, છે વાલા, 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ છે એ લોકોને બધા જ વિષયની પૂરક પરીક્ષા, બધા જ વિષયની પૂરક પરીક્ષા લેવાશે. પછી રિપીટર હોય કે રેગ્યુલર હોય, રિપીટર વિદ્યાર્થીઓ ત્રણમાં ફેલ છો, એક વખત આપો, ફરી ફેલ થાવ, ફરી ત્રણ વિષયની આપો, જસ્ટ કહું છું, પણ ફેલ ના થતા એજ્યુગઢવી સાથે જોડાયેલા રહો. એજ્યુગઢવીના રિપીટર બેન્ચ જોઈન કરી લો. એજ્યુગઢવીની અત્યારે રિપીટર બેન્ચ અત્યારે હાલ 10-20 દિવસ માટે ફ્રી છે, પછી તમને ફ્રી નહીં મળે, બરાબર. એમાં તમને ઘણી બધી વસ્તુઓ, ધોરણ 10વાળું હોય કે ધોરણ 12વાળું હોય, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર વોટ્સએપ ગ્રુપ છે ધોરણ 10 માટેનું, અને ધોરણ 12 સાયન્સ માટેનું, ધોરણ 12 આર્ટ્સ કોમર્સ માટેનું બી છે. પણ અત્યારે જો તમને એ ગ્રુપથી જોઈન ના થવાય તો 95-8-25-8-90 ઉપર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ્સની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, આર્ટ્સ કોમર્સવાળા ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરે, સાયન્સવાળા ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરે, કોઈક ડાયરેક્ટ કોન્ટેક્ટ ના કરે, નીચે વોટ્સએપ ગ્રુપ છે એમાં જાઓ અને તમે એ કરો. આ હતો ઓવરઓલ વિડીયો રિપીટર્સ માટે. સબસ્ક્રાઈબ કરી દેજો. શું કરી દેવાનું? સબસ્ક્રાઈબ કરીને અહીંયા જુઓ, 1,00,000 સબસ્ક્રાઈબર જલ્દી પૂરા થઈ જાય, મને નહીં લાગતું થાય, જલ્દી તમે ધારો તો થઈ જશે, બરાબર. ઓવર કોન્ફિડન્ટ હું નથી ક્યારેય, એટલે થઈ જશે. ચાલો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. તમારા જેટલા પણ 2,00,000 વિદ્યાર્થીઓ છે એમને શેર કરી દેજો.